સ્ટાર્ટ સ્વાતંત્ર દિને લાલ કિલ્લા પરથી વડાપ્રધાને બહુ લાંબું વ્યાખ્યાન કર્યું અને અત્યંત ઉતાવળે સિલસિલાબંધ વાક્ય રચનાઓનો પ્રવાહ વહેતો હોવા છતાં તેમનું કથન પૂરું થયું ત્યારે તેમને જાણે કે હજુ બે ચાર કલાક વધુ બેટિંગ કરવાની ઈચ્છા હોય તેવી વક્તૃત્વ તરસ તેમના સમાપનમાં દેખાતી હતી જોકે આપણા દેશને કામ કરનારાઓ કરતાં વક્તાઓ અધિક પ્રિય છે ભારતમાં અત્યારે અને અગાઉ પણ બોલનારાઓએ જ પોતાના બોર ઊંચા ભાવે વેચ્યા છે કેટલાક અમોઘ વક્તાઓએ તો કાચા બોર પણ પાકા ભાવે પ્રજાને પધરાવેલા છે મિસ્ટર મોદી એવા એક કાચા બોરના જ ઉદ્ઘોષક વેપારી છે કારણ કે જે જે મુદ્દાઓ પર તેમણે દિગ્દીગંત પડઘા પડે તેવા બુલંદ સ્વરૂપ અને રૂઆબમાં સ્ટેટમેન્ટ કર્યા તેમાં પૂર્વે અને પછી કાર્યવાહી ઝીરો હોય છે આંગણાનું કાશ્મીર એનું સાંપ્રત ઉદાહરણ છે પરંતુ મિસ્ટર મોદીના વ્યાખ્યાનથી પાકિસ્તાનના સૈન્ય અને સરકાર એમ બંને પ્રશાસનમાં હલચલ ચોક્કસ મચી ગઈ છે મિસ્ટર મોદીએ પાકિસ્તાન હસ્તકના કાશ્મીર અને બલુચિસ્તાનની વાત કરી છેક એની આઝાદીની પાકિસ્તાનથી બલુચિસ્તાન અલિપ્ત અને અતળું રહ્યું છે અહીંની પ્રજાને અત્યારે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો આંતરિક ભય છે તેના કેટલાક નવ લોહીયા સાહસિક યુવાનો આતંકવાદી માર્ગે જ માર્યા ગયા છે એ ઉપરાંત પણ પાકિસ્તાનના મિલિટરી ઓપરેશનમાં અનેક અલગતાવાદી બલોચ યુવાનોની મહામૂલી જિંદગીનો ભોગ લેવાયો છે બલુચિસ્તાન લિબરેશન આર્મી નામે અહીં સ્વતંત્રતાની ચળવળ ચલાવતું મોટું જૂથ અસ્તિત્વમાં આવેલું છે આ જૂથને પાકિસ્તાન અને બ્રિટનની સરકારે એક આતંકવાદી જૂથ ઠરાવેલું છે ઈસવીસન ઓગણીસો તોતેરમાં ઇસ્લામાબાદમાં આવેલા ઈરાકી રાજદૂતાવાસ પર પાકિસ્તાન દળોએ દરોડો પાડ્યો ત્યારે ત્યાં અઢળક શસ્ત્રો ઝડપાયા હતા જે ઇરાકે બલુચિસ્તાનના આંદોલનકારીઓ માટે મોકલ્યા હતા રશિયાએ જ્યાં સુધી અફઘાનિસ્તાન પર કબજો જમાવી રાખ્યો તે દરમિયાન પણ બલોચ પ્રજાને પાકથી જુદા પાડવા માટે રશિયાએ શસ્ત્રો અને ફંડ પૂરા પાડ્યા હતા અત્યારે બલુચિસ્તાનની સ્થિતિ એવી છે કે તેનું અરણ્ય રુદન આખા એશિયામાં કોઈ સાંભળે તેમ નથી એટલે બલોચ નેતાઓએ ભારતીય જાસૂસોની મદદથી ભારતીય વડાપ્રધાન કાર્યાલય સાથે એક નવું સંબંધ સૂત્ર સ્થાપિત કર્યું છે અને ત્યાંની પ્રજાને હવે મિસ્ટર મોદીના સ્વાતંત્ર્ય સંબોધન પછીથી એવી તીવ્ર આશા બંધાઈ ગઈ છે કે જે રીતે ભારતે પૂર્વ પાકિસ્તાનને સ્વતંત્ર બાંગ્લાદેશ નામે નવા રાષ્ટ્ર તરીકે જન્મ આપી પશ્ચિમ પાકિસ્તાનથી અલગ કર્યું તે જ રીતે બલુચિસ્તાનને પણ સ્વતંત્રતા મેળવવા માટે ભારત તરફથી સર્વ પ્રકારની કુમક મળી રહેશે બલોચ પ્રજામાં શક્તિ ક્ષમતા ન વિકસે તે માટે ઈરાદાપૂર્વક એને સૌથી પછાત રાખવા પાકિસ્તાને આંતરિક કૂટનીતિ વાપરી છે સ્ટોપ